ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી. પૂર્વ કલેક્ટર એસ કે લાગા તત્કાલીન ચીફનીશ આરએસી સામે ફરિયાદ કરવામાં આવી. કેતન ધ્રુવે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખોટા દસ્તાવેજ સત્તાનો દુરુપયોગ કરવા અંગે ફરિયાદ થઈ. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર તરીકે એસ કે લાંઘા, ચીટનીશ અધિકારી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ત્રણ એવા અધિકારીઓ હતા કે જેમને જે તે વખતે એક મંડળી રચીને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય, આ અંગેની ફરિયાદ ગાંધીનગર ચીટનીશ અધિકારી દ્વારા જ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે પ્રકારનો ભ્રષ્ટાચારની વાત છે, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવ્યો હતો અને જેમાં એ તપાસમાં જે તે તત્કાલીન કલેક્ટર એસ કે લાંઘા અને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા એ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ ફરિયાદ સંદર્ભે અત્યારે ગાંધીનગર જિલ્લાના કલેક્ટરથી માંડીને તમામ જે જવાબદાર અધિકારીઓ છે તેઓ કશું જ બોલવા તૈયાર નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અધિકારી એક પૂર્વ અધિકારી છે તેમની સામે ફરિયાદ ભ્રષ્ટાચારની નોંધાઈ છે, ત્યારે વર્તમાન અધિકારીઓ પણ આ અંગે ક્યાંય પણ જાહેરમાં કશું પણ બોલવા તૈયાર નથી, કેમેરા સામે પણ કંઈ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. પણ જે તે સમયે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા એક વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો એની આખરે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો એસ કે લાંઘા તત્કાલીન ચીફનીશ આરએસી સામે ફરિયાદ કરવામાં આવી છે. કેતન ધ્રુવે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખોટા દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગ કરવા અંગે આ ફરિયાદ કરવામાં આવી છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો થયો છે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ, એસ કે લાંગા તત્કાલીન ચીફનીશ આરએસી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.